હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ રીટા સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘનશ્યામ મહારાજનો ઘેરવાળો જભો બનાવવાના છીએ. તો તેના માટે મેં આવું બજારમાંથી રેડી કપડું મળે છે, ગોતાપતિનું ચેક્સવાળું છે, જોઈ શકો છો, તે મેં લીધું છે. તો આ રીતનું આપણે કપડું છે અને આ ટુ ફોલ્ડ છે. તો આપણે પહેલાં સૌપ્રથમ ગોઠો કટ કરશું, ઉપરનો જે ભાગ છે તે. તો આપણે તેના માટે પોળાઈનો જે ભાગ છે તે 9 ઇંચ લેવાનો છે. તો આપણે 9 ઇંચ જેટલું કપડું આવી રીતે લઈ લેશું, કારણ કે આપણે કપડું વેસ્ટ ના જાય તે માટે. તો જોઈ શકો છો 9 ઇંચ આપણે થઈ ગયું છે. હવે આ ભાગને આવી રીતે 4 ફોલ્ડ થઈ જાય છે. આ ભાગ આપણે 4 ફોલ્ડ છે. તો લંબાઈ આપણે એની 7.5 ઇંચ લેવાની છે. તો અહીંથી 7.5 ઇંચે આપણે નિશાન કરશું આ રીતે, અને એટલું કપડું આપણે કટ કરી લેશું. હવે આ બે ભાગને આપણે અલગ કરી લેશું આ રીતે. આપણે લંબાઈ 7.5 ઇંચ છે અને પહોળાઈ 4.5 ઇંચ છે. 9 ઇંચ છે, 9 ના અડધા 4.5 ઇંચ આવે છે. આપણે જે શોલ્ડરનો ભાગ છે તે 3.5 ઇંચે નિશાન કરવાનું છે. જોઈ શકો છો 3.5 ઇંચે નિશાન કર્યું છે, અને જે ગળું છે તે 1 ઇંચે નિશાન કરવાનું છે. તો આપણે અહીંથી 1 ઇંચે નિશાન કરશું, અને નીચેના ભાગથી ગળું 1.5 ઇંચે ઉતારવાનું છે. આગળ પાછળ આપણે 1.5 ઇંચે ઉતારવાનું છે, અને આવી રીતે રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. અને 1/2 ઇંચ જેટલું આવી રીતે ક્રોસમાં લઈ લેવાનું છે. અને જે બાયનો ગાળો છે તે 4 ઇંચે ઉતારવાનો છે. તો 4 ઇંચે આવી રીતે નિશાન કરી લેશું, અને અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે. હવે આપણે આને કટ કરી લેશું. તો આપણે નીચેના ઘેરની લંબાઈ 9 ઇંચ લેવાની છે, 8 ઇંચ લેવાની છે, 1 ઇંચ આપણે અંદર ફોલ્ડ કરશું, સિલાઈમાં વાળશું. તેના માટે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લીધી છે, અને પોળાઈ આપણે 22.5 ઇંચ લીધી છે. અને ઘેર તમે વધારે ઓછો પણ કરી શકો છો. જો વધારે ઘેર હોય તો વધારે સારું લાગે. તો આપણે વધારે ઘેર લીધો છે, 22.5નો ઘેર છે. આગળ પાછળ 22.5 ઇંચ આવે છે. તો આપણે ઘેર આગળ પાછળનો કટ થઈ ગયો છે. હવે આપણે પાય કટિંગ કરવાની છે. તો તેના માટે આવી રીતે 2 ફોલ્ડ કર્યું છે કપડું, અને પાછું ફોલ્ડ કરી દેશું આ રીતે. તો આપણે બાયની નીચેની પહોળાઈ 3.5 ઇંચ લેવાની છે, અને જે ઉપરનો ભાગ છે તે 9 ઇંચે લેવાની છે. 1 ઇંચ સિલાઈમાં જશે. તો આપણે 9 ઇંચે નિશાન કરશું અહીંયા, અને અહીંથી જે આ ભાગ છે તે 7.5 ઇંચે નિશાન કરવાનું છે. જોઈ શકો છો આ રીતે. અને ઉપરથી જે આ પોળાઈનો ભાગ છે તે 4 ઇંચ રહેશે, અને તેને આવી રીતે આપણે રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે. હવે એને કટ કરી લેશું. જોઈ શકો છો. હવે જે અહીંયા સાઈડનો ભાગ છે ઉપરનો, ત્યાં આપણે ટચનું નિશાન કરવાનું છે આ રીતે, કટ લગાવવાનું છે. હવે જે આગળનો ભાગ છે ત્યાં આપણે આવી રીતે કટ કરવાનું છે, નોર્મલી કટ કરવાનું છે આ રીતે. આ ફ્રન્ટ સાઈડ છે અને આ બેક સાઈડ છે. તો હવે ચાલો આપણે સ્ટીચ કરશું.
તો સૌ પ્રથમ આપણે શોલ્ડર જોઈન્ટ કરી દેવાના છે આ રીતે જોઈ શકો છો અહીંયા અને અહીંયા આપણે સિલાઈ કરી લઈશું પહેલાં તો આપણે શોલ્ડર એ સિલાઈ થઈ ગઈ છે હવે આ ભાગને આપણે આવી રીતે લઈ લેવાનો છે જોઈ શકો છો આ રીતે હવે આપણે પાઇપિંગ પટ્ટી મૂકવાની છે તો તેના માટે મેં ગોલ્ડન પટ્ટી કટ કરી છે જોઈ શકો છો આ રીતની હવે એને ફોલ્ડ કરશું આપણે અને અહીંથી લગાવવાની છે આપણે જોઈ શકો છો આ રીતે આપણે ફરતી સિલાઈ થઈ ગઈ છે હવે આ રીતે પટ્ટી વાળવાની છે જે આ ભાગ છે તે અંદરની સાઈડ લઈ લેવાનો છે અને જે ઉપરનો ભાગ છે તે આવી રીતે લઈ લેશું જોઈ શકો છો અને આની ઉપર આપણે સિલાઈ કરી દેવાની છે ફરતી આપણે એ જ રીતે સિલાઈ લઈ લેવાની છે તો જોઈ શકો છો આપણે પાઇપિંગ પટ્ટી લગાવી દીધી છે આ રીતે હવે આપણે આમાં સ્લીવ જોઈન્ટ કરશું સૌ પ્રથમ આપણે સ્લીવમાં નીચે પટ્ટી વાળવાની છે તો આ રીતે આપણે પટ્ટી વાળી દઈશું બંને સાઈડ આપણે આ જ રીતે પટ્ટી વાળી લઈશું હવે આપણે જે પાછળનો ભાગ છે જે બેક સાઈડનો ભાગ વધારે કટિંગ કર્યો છે જ્યાં કટનું નિશાન લગાવ્યું છે તે આ શોલ્ડરે સિલાઈ છે તે આવી રીતે રાખી દેવાનું છે અને અહીંથી અહીંયા સુધી સિલાઈ લેશું આપણે પહેલાં હવે આ સાઈડથી લેવાની છે આપણે જોઈ શકો છો આ રીતે હવે આપણે બીજી બાજુ પણ એ જ રીતે સ્લીવ જોઈન્ટ કરી લેશું તો જોઈ શકો છો આપણે બંને બાજુ સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે હવે આપણે ઘેર લગાવવાનો છે તો ઘેરને પહેલા સૌ પ્રથમ આપણે નીચેથી એક એક ઇંચ વાળી લેવાની છે પટ્ટી જે એક્સ્ટ્રા આપણે કપડું રાખ્યું છે તે આપણે એક ઇંચ જેટલી પટ્ટી વાળી લેશું તો આપણે બે બાજુ પટ્ટી વાળી લીધી છે અને એક જે ઘેર છે જે પાછળનો ઘેર છે તેને આવી રીતે ફોલ્ડ કરીને આપણે પાછળની સાઈડ કટિંગ કરી લેવાનું છે આ રીતે જે બે બાજુ આપણે કટ કર્યું છે તે આવી રીતે પટ્ટી ફોલ્ડ કરી દેવાની છે જોઈ શકો છો આ રીતે અને આ બીજી બાજુ પણ આપણે એ જ રીતે પટ્ટી ફોલ્ડ કરી દેવાની છે જોઈ શકો છો આ રીતે તો પાછળના ઘેરનો ભાગ છે તે ત્યાં આપણે પટ્ટી આવી રીતે આવશે
હવે આપણે જે આગળનો આ કોઠો છે તે આપણે આવી રીતે નિશાન કરવાનું છે ત્રિકોણમાં આ સાઈડથી અને આ બાજુથી આ સાઈડ લગીન આવી રીતે નિશાન કરવાનું છે એ નિશાન ઉપર આપણે પટ્ટી લગાવવાની છે તો જોઈ શકો છો મેં આ રીતની પટ્ટી લીધી છે તો તેને આપણે આવી રીતે લગાવવાની છે અને જે આ ભાગ આવે છે ત્યાંથી આપણે પટ્ટી આવી રીતે વાળી દેવાની છે જે ખૂણો સરસ રીતે નીકળશે હવે ત્યાંથી આપણે પાછું જ્યાં સાઈડ નિશાન કર્યું છે ત્યાં લઈ લેવાની સિલાઈ જોઈ શકો છો આ રીતે હવે આપણે જ્યાં ખૂણાનો ભાગ છે ત્યાં પણ સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો આપણે આ રીતે આગળના ભાગમાં પટ્ટી લગાવી છે હવે જે આગળનો ઘેર છે જે આગળનો ઘેર છે તે આપણે જે આટલો ભાગ છે કોઠાનો આપણે 9 ઇંચનો ભાગ છે તેમાં બધા ચપટા લઈ લેવાના છે આ રીતે તો જોઈ શકો છો આપણે જેટલું કપડું હતું તેના આપણે ચપટા લઈ લીધા છે આ રીતે હવે જે પાછળના ભાગ આપણે બે અલગ અલગ કર્યા છે જે આ ભાગ છે જે આપણે ખૂણાનો આપણે સિલાઈ કર્યો છે તે ભાગ આપણે આ રીતે લેવાનો છે જે આ ભાગ છે તે અહીંયા આવી જશે અને અહીંથી આપણે ચપટા લઈ લેવાના છે અને તે ભાગ આપણે ઓપન જ રાખવાનો છે આ ભાગ છે જે સિલાઈ આપણે પટ્ટી વાળી છે તે આ રીતે લઈ લેવાનું છે અને બીજી બાજુ પણ આપણે એ જ રીતે પટ્ટી વાળવાની છે આ રીતે અને હવે અહીંથી ચપટા લઈ લેશું તો આપણે આ પાછળનો ભાગ છે અને આગળનો ભાગ છે હવે એને આવી રીતે લઈ લેશું હવે આપણે અહીંથી 0.5 ઇંચ જેટલી સિલાઈ ફિટિંગમાં લેવાનું છે તે સિલાઈ કરી દઈશું આપણે આટલું આટલું થીટ લગી સિલાઈ લઈ લેવાની છે અને બીજી બાજુ પણ આપણે આ જ રીતે ફિટિંગ કરી લેવાનું છે તો આપણે બંને બાજુ સિલાઈ થઈ ગઈ છે હવે મેં વેલક્રો લીધું છે જોઈ શકો છો વેલક્રોને આપણે વચ્ચેના ભાગથી આવી રીતે કટ કરી લેવાનું છે તો તેને આપણે બે પીસ કર્યા છે આપણે એક પીસ લઈ લેશું જોઈ શકો છો આ રીતે અને હવે જે આપણે
આ જે પાછળનો ભાગ છે, એક સાઈડનો ઊંધો ભાગ છે આ, ત્યાં આપણે એક પટ્ટી આવી રીતે લગાવી દેવાની છે. જોઈ શકો છો અહીંયા આપણે સ્ટિચ કરી લેશું. તો અહીંથી ચાર આંગળની આપણે જગ્યા રાખી છે અને આટલી આપણે પટ્ટી લગાવી છે. આ આપણે ઊંધી સાઈડ લગાવી છે. હવે આપણે આ બહારની સાઈડ આપણે પટ્ટી લગાવવાની છે, એક આ રીતે. તો જોઈ શકો છો આપણે બંને બાજુ પટ્ટી લગાવી દીધી છે. હવે એ પટ્ટી આપણે આવી રીતે લગાવી દેવાની છે. તમે અલગ અલગ પીસ કરી પણ લગાવી શકો છો, પણ જો આવી રીતે લગાવશું તો આપણે એકદમ બહુ ઇઝી અને સરળ પડશે. આ પાછળનો ભાગ છે અને આ આગળનો ભાગ છે. તો આપણી ઘનશ્યામ મહારાજનું જભ્ભો બનીને તૈયાર છે. અને જો તમારે સલવારનો વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં ધોતી સલવારનો વિડીયો બે વિડીયા છે, તે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. જો તમને મારી ચેનલમાં નવા છો, મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે. મિત્રો, તમને વિડીયો લાઇક કરવામાં એક સેકન્ડ પણ નથી થતી. અમારે વિડીયો બનાવવામાં 6-7 કલાક લાગે છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.